નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો, હું હરકિશન દરજી આજે આપણા માટે લઈને આવ્યો છું ડબલ સ્ટ્રો સ્પિનર. તો અહીં આપણે ડબલ સ્ટ્રો સ્પિનર બનાવવા માટે શું જોઈશે અને કેવી રીતે બનાવીશું તે જોઈશું. ડબલ સ્ટ્રો સ્પિનર બનાવવા માટે આપણે બે સ્ટ્રો લઈ તેમાં જે મોટો જે સ્ટ્રોનો ટુકડો છે તેના છેડા પર કાતરથી કટ લગાવીશું. ત્યારબાદ બીજી સ્ટ્રોનો નાનો જે ટુકડો છે તેને આપણે તે કટ લગાવેલ સ્ટ્રોમાં આ પ્રમાણે ગોઠવી દઈશું. તો આ પ્રમાણે આપણું ડબલ સ્ટ્રો સ્પિનર તૈયાર છે. હવે આપણે તેને આ જે મોટો છેડો છે ત્યાંથી આપણે ફૂંક મારીશું અને ઉપરનો જે છેડો છે તેને આ પ્રમાણે ડાબી બાજુ એટલે કે અહીં મારા ચહેરાની જે ડાબી બાજુ છે ત્યાં આપણે આ પ્રમાણે ગોઠવીશું અને પછી આપણે આ સ્ટ્રોમાં ફૂંક મારીશું અને જોઈએ કે શું થાય છે. તો અહીં જે સ્ટ્રોનો ટુકડો ડાબી બાજુ આપણે મારેલો છે તો સ્ટ્રો જમણી બાજુથી ગોળ ગોળ ફરે છે. હવે આપણે આ સ્ટ્રોના છેડાને જમણી બાજુ વાળીશું અને ત્યારબાદ ફૂંક મારીશું અને જોઈએ કે શું થાય છે. તો અહીં જમણી બાજુ આપણે જે સ્ટ્રોનો ટુકડો રાખ્યો છે ત્યારબાદ ફૂંક મારીએ છીએ તે સ્ટ્રો ડાબી બાજુથી ગોળ ગોળ ફરે છે. ચાલો આપણે એક બીજી પરિસ્થિતિમાં જોઈએ. હવે આપણે સ્ટ્રોને આ પ્રમાણે બંને છેડા જે છે તે એક જ તરફ રાખ્યા છે. અહીં ફૂંક મારવાનો છેડો અને હવા બહાર નીકળે તે છેડો બંને છેડા એક જ દિશામાં રાખ્યા છે અને આપણે ફૂંક મારીએ. તો અહીં આપણે જોઈએ છીએ કે સ્ટ્રોનો ટુકડો જે છે તે નીચેની તરફ ઢળી જાય છે. તો ચાલો બીજી એક પરિસ્થિતિ જોઈએ. હવે આપણે સ્ટ્રોના ટુકડાને જે છેડો છે તેને આપણે વિરુદ્ધ દિશામાં રાખ્યો છે અને ફૂંક મારવાનો છેડો આ બાજુ છે. તો હવે આપણે ફૂંક મારીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે જ્યારે આપણે ફૂંક મારીએ છીએ ત્યારે જે છેડાથી હવા બહાર નીકળતી હોય છે તે છેડાની વિરુદ્ધ દિશામાં આ જે સ્ટ્રો છે તે ફરે છે. તો તેના માટે ન્યૂટનની ગતિનો જે ત્રીજો નિયમ છે એટલે કે ન્યૂટનનો ત્રીજો નિયમ છે તે નિયમ આ સ્ટ્રો સ્પિનરમાં લાગુ પડે છે અને ઘર્ષણ બળ તે પણ આ સ્ટ્રો સ્પિનરમાં કામ કરે છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એ કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે અહીં જ્યારે આપણે ફૂંક મારીએ છીએ તો તેની જે ગતિ છે તેટલી જ ગતિ આ બાજુ બહાર નીકળે છે અને તેટલો જ પ્રત્યાઘાત એની વિરુદ્ધ દિશામાં લાગે છે જેના કારણે આ સ્ટ્રો વિરુદ્ધ દિશામાં ફરે છે. તો અહીં જ્યારે સ્ટ્રોનો છેડો આ બાજુ હશે ત્યારે સ્ટ્રો જમણી બાજુ ફરશે, જ્યારે સ્ટ્રોનો છેડો ડાબી બાજુ હશે ત્યારે તે સ્ટ્રો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરશે, જ્યારે સ્ટ્રોનો છેડો બંને છેડા એક જ દિશામાં હશે અને ફૂંક મારીએ છીએ ત્યારે તે સ્ટ્રો સામેની બાજુ નીચે પડી જાય છે, અને જ્યારે સ્ટ્રોનો છેડો જે હવા બહાર નીકળે છે તે છેડો આ બાજુ હશે અને ફૂંક મારવાનો છેડો આ દિશામાં હશે ત્યારે તે આ દિશામાં ઢળે છે. તો આ પ્રમાણે આ ડબલ સ્ટ્રો સ્પિનર જે છે તે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના આધારે કામ કરે છે. તો આશા રાખું છું દોસ્તો આપને આ ડબલ સ્ટ્રો સ્પિનર જોવાની અને તેને જાણવાની ખૂબ મજા આવી હશે. ખૂબ જ સારું રમકડું છે, આના દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ આનંદ મેળવી શકે છે અને બહુ સરળતાથી અને ઝડપથી બની જાય છે. તો આશા રાખું છું દોસ્તો આપ સૌ પણ આ ડબલ સ્ટ્રો સ્પિનર બનાવવાનું પ્રયત્ન કરશો. ધન્યવાદ સૌ વિદ્યાર્થી મિત્રો.